हेलो फ्रेंड्स, मुद्रिका स्कूप में स्वागत छे तमारू। आज हूँ तमारी साथे शेयर करीश एकदम नवी चटनी। चटनी तो तमे घणी वार खाधी हशे, पण आ जामफळनी चटनी तमे क्यारे नहीं खाधी होय। आ चटनी खावामां एकदम खाटी मीठी अने टेस्टी लागे छे। आ चटनी ऊंधिया साथे एकदम सरस लागे छे, पण भाखरी साथे अने कोई पण शाक साथे पण खाई शको छो। तो आ जामफळनी चटनी केवी रीते बनावी ते जोईए। जामफळनी चटनी बनावा माटे मैं अहीं त्रण नंग जामफळ लीधा छे। आ रीतना कड़क आवे ए रीतना जामफळ छे, आपणे पाका आवे पोचा ए नथी लेवाना, आ रीतना कड़क लेवाना छे। तो मैं त्रण नंग लीधा छे अने मरचा लीधा छे 5 नंग तीखा, एक लींबू लीधुं छे अने धाणा लीधा छे। तो सौथी पहेला आपणे जामफळने समारी लईशुं અને જે બીયાનો ભાગ આવે એને આપણે કાઢી લેવાનો છે। આ રીતે બે બાજુથી આપણે કાઢીને સુધારી લઈશું। આ રીતે આ રીતે બીયાનો ભાગ છે આપણે કાઢી લઈશું। જો તમારે આ રીતે બી ન કાઢવા હોય તો તમે આ રીતે જામફળને સુધારીને પણ કરી શકો। વચ્ચેનો ભાગ નહીં લેવાનો આવી રીતે। આ રીતે બી એકદમ ઈઝી રીતે નીકળી જાય એટલા માટે આવી રીતે કાઢી નાખવાના। હવે જામફળને આ રીતે નાના ટુકડા કરી લઈશું। એટલે મિક્સરની અંદર બરાબર પીસાય। જામફળના ટુકડા થઈ ગયા છે, હવે આ રીતે મરચાના પણ ટુકડા કરી લઈશું। ધાણાને પણ આ રીતે સમારી લઈશું। હવે આપણે મિક્સર જારની અંદર ચટણી બનાવી લઈશું। તો હવે આ જામફળના આપણે ટુકડા કરેલા છે એને એડ કરીશું, મરચા, ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હિંગ અને 1 લીંબુનો રસ એડ કરીશું। હવે આ બધું આપણે પીસી લઈશું મિક્સર જારની અંદર, ચાલુ બંધ કરીને ચટણી બનાવી લઈશું। ચટણી પીસાઈ ગઈ છે આ રીતની, તો આપણે કાઢી લઈશું। ચટણીને પીસતી વખતે આપણે બિલકુલ આમાં પાણી નથી નાખ્યું, એકદમ સરસ પીસાઈ ગઈ છે। તો હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું। મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે વઘાર માટે, તો 1 ચમચી રાઈ એડ કરીશું, 1/2 રાઈ ફૂટે પછી આપણે લીમડો એડ કરીશું। હવે આપણે વઘારને ચટણી પર નાખીશું। જો તમારે વઘાર ન કરવો હોય તો એમ પણ તમે ખાઈ શકો ચટણીને વઘાર વગર પણ। તો બનીને તૈયાર છે જામફળની ચટપટી ચટણી।